વગર ગ્રુપમાં ક્યાંક અધૂરાપન જેવું લાગે છે. તો જેમ પી ગેંગના ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, એમ આપણા નેક્સ્ટ પરફોર્મરને પણ બિલકુલ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. પ્રેઝન્ટિંગ પી ગેંગના રાઇટર, ક્રિએટર, એક્ટર, યો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ભરતભાઈ આયર. નમસ્કાર ભાઈઓ તથા તેમની બહેનો, આજ હું મારા એક જીવન ચરિત્રનો એક નાનકડો કિસ્સો સ્ટેન્ડ અપ કોમેડીના સ્વરૂપમાં રજૂ કરીશ. કૃપા કરી ધ્યાનથી સાંભળવા વિનંતી. MBBS માં આવ્યા પેલા મતલબ બધાનું એક સપનું હોય કે મતલબ છોકરી બોકરી પટાઈશું, મારા જેવી બોડી બનાવીશું અને ગોલ્ડ મેડલ લાવવાનું સપનું તો બધે દેખ્યું જ હશે. મેં પણ દેખેલું કે હું ગોલ્ડ મેડલ લાવીશ. મારે ગોલ્ડ મેડલ જેટલા માર્ક્સ પણ આવેલા, પણ સપ્લીમાં હવે એક સમય મતલબ અમારે ઓનલાઈન ચાલતું હતું ત્યારે મતલબ એક છોકરી મતલબ વ્હાઈટ કોટ છે ને મનીમાં ટોપરનો એવોર્ડ લેવા આવી. હું મારા રૂમમેટનું નામ ભૂલી ગયો પણ એ છોકરીનું નામ મને યાદ રહી ગયું હતું. પછી તો શું હોય, પચરા કરતી રિક્વેસ્ટ મૂકી ઇન્સ્ટાગ્રામમાં પણ એક્સેપ્ટ ના કરી. પછી એક મહિના પછી ખબર પડી કે ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખવાનું હોય મેડિકો એટ BJMC, રાઇઝિંગ મેડિકો, માઇન્ડફુલ મેડિકો, આ બધું લખવાનું હોય, આ બધું લખવાનું. પછી આ બધું કાર્યક્રમ કરી અને ફરીથી રિક્વેસ્ટ મૂકી પણ ફરીથી એક્સેપ્ટ ના કરી એને. પછી એક મહિના પછી મતલબ અમે મસ્તી કરતા બધા દોસ્તારો, એટલે શુક્લાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી નાખી. મને લાગ્યું આ ભણવાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, મારી કેમ નહીં કરતું. તો ચોથી વાર હું રિક્વેસ્ટ મૂકવા જઈ રહ્યો છું, શું લાગે એક્સેપ્ટ કરશે? હા, મૂકી દીધી છે. પછી હવે મેં બીજા દિવસે સ્ટ્રેટેજી બનાવી કે રોજ 10 છોકરીને રિક્વેસ્ટ મૂકવાની. જો 20-30% સક્સેસ રેટ હશે, 2-3 તો કરશે ને રોજને. સમય જતા આ સ્ટ્રેટેજી કામ કરવા લાગી. પછી હવે રિક્વેસ્ટ તો એસર થવા માંડી પણ મેસેજ કરતા તો આવડે નહીં આપણે. તો હું હે ને એક મારા દોસ્ત છે જીલ પટેલ, એના જોડે ગયો. આ જીલ પટેલ મતલબ એક્સપર્ટ, મને રોજ નવી નવી છોકરીને મેસેજ કરતો રહે. જુનિયર્સના મેસેજમાં દેખશો તો જીલ તો હશે જ. પછી એને મને સલાહ આપી કે ડાયરેક્ટ હાય હેલો એવું બધું મેસેજ નહીં કરવાનો, કોમ્પ્લિમેન્ટ મૂકવાનું કે કંઈક. પછી મેં કીધું ઠીક છે. મેં એક મારા બાજુના ડિસેક્શન ટેબલવાળી છોકરી હતી એને મેં મેસેજ કર્યો કે આપણી એક લાલ કલરની વસ્તુ એક્સચેન્જ થઈ ગઈ છે. તો એ બોલી, શું BDC એક્સચેન્જ થઈ ગઈ છે? મેં કીધું, ના, આપણું દિલ એક્સચેન્જ થઈ ગયું છે. પછી તેને બે ઇમોજી મૂકી દીધા હસવા વાળા, એટલે હું તો એને પ્યાર સમજી બેઠો. એટલે મેં તો વિચાર્યું કે અમે બંને રિવરફ્રન્ટ ઉપર આમ ઘૂમતા છું, કમર ઉપર હાથ રાખીને લાઇબ્રેરીમાં ટાંટિયા ચાડીને વાંચતા છું, અને અને હું એને મેસમાં લઈ આવીશ એટલે અમારી બેચવાડાની બધીની બળી જશે. પણ પછી મેં એને કોલ કર્યો એટલે મેં કીધું, આપણા લલ્લાનું નામે ને આપણે જેલ રાખશું. એકે મેં કીધું એના લીધે આપણું સેટિંગ થયું એટલે એનું નાખવું જોઈએ ને. પણ એ બોલી, સાંભળ ભરત, કે એ જીલે જ મને કીધું હતું કે તું કેઝ્યુઅલી રિએક્ટ કરી દેજે,
અને મારું સેટિંગ છે ને જેલ જોડે ચાલે છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ અમે અમારા બાળકનું નામ ભરત રાખી દઈશું. પછી હું તો મેં તો ઉસકો મા બનાના ચાહતા તો ઉસને મુજે મામા બના દિયા. પછી હવે અમને લાગ્યું કે મારું કશું થવાનું નથી સેટિંગ, એટલે હું મારા દોસ્તારોનું દુઃખ દૂર કરું. એટલે મેં બનાવ્યું એક ફેક અકાઉન્ટ છોકરીના નામનું, આશુ પટેલ. ઘણા બધા ઓળખતા હશે, ઘણા બધા સિનિયરો અને જુનિયરો ઓળખતા હશે આશુ પટેલ, એ હું જ હતો. ઘણા સિનિયરો પણ મેસેજ કરતા, સુકૃતિકભાઈ મજામાં? અરે સિનિયરો ઇન્ટ્રોમાં બોલે અમે તો એકદમ સખત લોન્ડા છીએ, અમે છોકરી બોકરીથી આમ વાત જ નથી કરતા. અને મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો રિપ્લાય આપે એટલે આશુ નહીં જોકે, અને મેસેજ કરે MBBS સ્ટફ તો નથી પડતું ને. જો તારે મેરોનું સબસ્ક્રિપ્શન જોતું હોય, મેરોનું સબસ્ક્રિપ્શન તો મારું વાપરી શકે છે. ડોક્ટર નજીક પણ છે મારી જોડે. પછી ઘણા અમારી બેચવાળા પણ હતા કે જેમના આંસુના પ્રેમમાં પડેલા, વિધાન હું તારું નામ નહીં લેવા માંગુ, એ પણ નહીં કહું કે તારા ન્યૂડ ફોટોસ છે એ પણ વાયરલ નહીં કરું કોઈ, એ એક સેફ ગેલેરીમાં રાખેલ છે, સેફ ગેલેરીમાં રાખેલ છે, અને એનો પાસવર્ડ પણ તારા નામે જ છે વિધાન. આ રીતે મતલબ આ કહાની પણ પૂરી થઈ ગઈ. હવે અમને લાગ્યું હવે તો ક્યાં કરું, સેકન્ડ ઇયરમાં આવી ગયા એટલે હવે જુનિયર્સ ઓપ્શન વધ્યો હતો, એટલે જુનિયર્સ જોવા માટેનું હોટસ્પોટ કયું? ફ્રેશર્સ. તો મેં અને શુક્લા અખંડ સિંગલ માણસોએ ગઠબંધન કર્યું અને ફ્રેશર્સની અંદર અમે ફૂલ આઈક્યુ પાવર લઈને ગયા, એટલે કે ન્યૂટન અને આઈન્સ્ટાઈન આટલો આઈક્યુ પાવર હતો, અમારો આઈક્યુ પાવર આટલો હતો. અને બધી જ સારી સારી છોકરીના નામ યાદ રાખી લીધા. પછી તો શું હોય, 50 કરતી રિક્વેસ્ટ. પણ આમાં મારું તો કશું નથી, પણ શુક્લાની ચાલી ગઈ. જે જુનિયર્સ ને હું મેસેજ કરતા રિક્વેસ્ટ મૂકતો, એ જુનિયર્સ શુક્લાને પૂછે કે આ ભાઈ થોડાક ઠરકી નથી લાગતા, કે મારી મને અને મારી બધી ફ્રેન્ડોને રિક્વેસ્ટ મૂકે છે. એટલે શુક્લાની તો એ રીતે ચાલી ગઈ, એ તો છોકરી જોડે રિવરફ્રન્ટ પર ઘૂમવા લાગ્યો, ચાલુ વરસાદની અંદર બંને એક છત્રીની અંદર જવા માંડ્યા, ટ્રેનની અંદર પણ જવા માંડ્યા. પણ છેલ્લે છેલ્લે એનું એ કશું જ ના થયું, એ છોકરી તો હિન્દુ. પછી એ મારા જોડે આવ્યો એટલે અમે બંને ડિસ્કસ કરી રહ્યા કે સિંગલ લાઈફ એટલે એકદમ જોરદાર, કે આપણે ગમે એમ ફ્રીલી રહી શકીએ, આમ ગમે ત્યાં જઈ શકીએ. પણ અમને અંદરથી ખબર જ હતી કે અમારું કશું થયું નથી, એટલે અમે કહીએ છીએ સિંગલ લાઈફ ઇઝ બેસ્ટ. હવે આ હું સ્ટેન્ડઅપ કોમેડી યુઝલી કરતો નથી કદી, પણ આનો મોટિવ શું છે હું કહું કે ગઈ વખતની બીજે બિટ્સની અંદર 90% સેટિંગ અમારી બેચમાં પડી જ ગયા હતા બધેના. કશ્યપ ગાલિયા જેમ કે, તો મેં વિચાર્યું કે હું બીજે બિટ્સ ઓર્ગેનાઇઝ તો ના કરી શકું પણ રહી તો શકું ને. તો હવે આવતી સાલ પણ નેક્સ્ટ સ્ટોરી થશે, મતલબ પણ થશે તો રિક્વેસ્ટ તમે મૂકો યાર, પછી કાંઈક સ્ટોરી બને આપણે બધાની, તો ફટાફટ રિક્વેસ્ટ આવો દો યાર, 500 છોકરીની આવી જ પડે મિનિમમ. હા ભરતભાઈ, હા આખા ઓડિટોરિયમમાં જલસુડીની પાંદડીઓ ફેલાઈ દીધી.